ભુજ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ભુજ પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી નહીં કરવામાં આવતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. ભુજ શહેરમાં રખડતા ઢોરો સમસ્યાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે. રસ્તા પર વધતા જતા રખડતા ઢોર ત્રાસથી રાહદારીઓ પરેશાન છે. શહેરના માર્ગોને રખડતા ઢોરે રીતસરના બાનમાં લઈ લીધા છે. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી નહીં કરતા રખડતા ઢોરની સમસ્યા વધી છે. ભુજ પાલિકાના ઢોરવાડામાં વધારે પશુઓ રાખી શકાય તેવી વ્યવસ્થા નથી, જેના કારણે પાલિકાએ છેલ્લા ઘણા સમયથી ઢોર પકડવાની કામગીરી બંધ કરી નાખી છે. પરિણામે ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધી છે. શહેરના મોટા ભાગના રસ્તા પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે અનેકો વાર નાના મોટા અકસ્માત બની રહ્યા છે. રખડતા ઢોરની સમસ્યા મામલે પાલિકાનું કહેવું છે કે આગામી કામગીરી કરવામાં આવશે. ઢોરની રખડતી સમસ્યાને વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આ તકલીફ ભુજને સતાવી રહી છે. સારી સંસ્થાઓ જે સેવાકીય સંસ્થાઓ છે તે પણ નગરપાલિકાને રજૂઆત કરી છે, ભારતીય જનતા પાર્ટીની બોડીને રજૂઆત કરી હોય, પરંતુ શાયદ એના કાન સુધી આ વાત પહોંચતી નથી. ઘણાએ મરણ આ ઢોર રખડતા ઢોરના કારણે, એટલે કે આખલા ઝઘડવાના કારણે, અથવા તો રસ્તામાં ગાયો બેઠી હોય, અથવા તો ગૌ માતા અથવા તો આખલા બેઠા હોય જેના કારણે ગાડી સ્લીપ મારી હોય અને ઘણા ઘાયલ થયા હોય. આ પ્રશ્ન નગરપાલિકાની વાત કરીએ તો ઘણા વર્ષોથી સતાવતો ભુજને આ પ્રશ્ન છે. અને આ જે રોડ છે, ભુજનો બસ સ્ટેન્ડ તમે જુઓ, તમે મંગલમ ચાર રસ્તા જુઓ, તમે કોલેજ રોડ જુઓ, અથવા તો તમે વીડી હાઈસ્કૂલનો પટ્ટો જુઓ, અથવા તો મેઇન બજાર જુઓ, વાણિયાવાડ જેને કહેવાય કે ભુજનું હાર છે, ત્યાં પણ રખડતા ઢોરોની તકલીફ છે. નગરપાલિકાની જે થોડીક મુદત બચી છે એમાં હું તો વિનંતી કરીશ એક ભુજવાસી તરીકે નગરપતિ અને કારોબારી ચેરમેનને કે તમે એક આ સારું કાર્ય કરી જાઓ કે રખડતા ઢોરોનો પ્રશ્ન છે એને હલ કરતા જાઓ, તો ભુજવાસીઓના હૃદયમાં તમારી એક અમિટ છાપ એ હંમેશ માટે યાદ રહેશે કે આ નગરપતિ અને આ કારોબારી ચેરમેન એવા સારા હતા કે જેમને આ ભુજની પ્રજાને આ પ્રશ્ન સતાવતા પ્રશ્નમાંથી મુક્તિ અપાવી છે. જાણો છો એ પ્રમાણે દર વખતે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે રખડતા ઢોરનું પ્રમાણ વધુ ને વધુ આપણે શહેરી વિસ્તારોમાં જોવા મળતું હોય છે. સર્વપ્રથમ તો આપના માધ્યમથી હું સૌ ઢોર માલિકોને વિનંતી કરીશ, સૌ પશુ ધનના માલિકોને વિનંતી કરીશ કે મહેરબાની કરી, સાર્વત્રિક વરસાદ થયો છે કચ્છ જિલ્લામાં, જ્યારે મેઘરાજાની મહેર થઈ ત્યારે આપ આપના પશુધનને સીમમાં મોકલી આપશો, જેથી કરીને તેઓને પૌષ્ટિક આહાર પણ મળે અને આ પશુધન જે છે એ પ્લાસ્ટિક અને કાગળ જેવા કચરાઓ ખાઈ અને પોતાનો નિભાવ ન કરે. સર્વપ્રથમ તો આ જે રખડતા ઢોરો છે, અમે ભુજ નગરપાલિકા આવનારા 8 દિવસો પછી ખાસ એક પ્રકારની ડ્રાઈવ અમે ગોઠવવાના છીએ, જેમાં અમે કલેક્ટર કક્ષાએથી પણ અમે રજૂઆત કરેલી છે અને અમે પણ સામાન્ય સભામાં પણ આનો ઠરાવ પસાર કરીશું. અમે ઢોર માલિકોને, સૌ પશુધનના માલિકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા 15 દિવસ સુધી આપ આપના પશુધનને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડી દેશો, નહીં તો ભવિષ્યમાં દંડ ભરીને પણ ઢોર પરત નહીં મળે. એ ઢોરોને સરકાર દ્વારા રજીસ્ટર્ડ થયેલી સારી જેટલી પણ પાંજરાપોળો છે એમાં મોકલી આપવામાં આવશે અને ત્યાંના પાંજરાપોળના નિયમો પ્રમાણે તમારે દંડ ભરી અને એ ઢોર છોડાવવાના રહેશે. ઢોર પકડવાની કામગીરી 15 ઓગસ્ટ બાદ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ઢોર પકડી અને અમે સીધા જ કોઈ સારી પાંજરાપોળ હોય જે ભુજ તાલુકાને લગતી હોય ત્યાં ઢોરને મોકલી આપીશું. ત્યાંના એડ્રેસ અમે જે પશુ માલિકો છે એને પહોંચાડી દઈશું, તેઓ અમારી પાસેથી કલેક્ટ કરી શકે છે અને ત્યારબાદ એ પોતાના પશુધનને જે તે પાંજરાપોળમાંથી છોડાવી અને પોતાની આગળની કાર્યવાહી કરશે. બાકી નગરપાલિકા હવે દંડ પણ નહીં લે, એ માત્ર ને માત્ર આ ઢોરોને સીધા પાંજરાપોળ જ મોકલી આપશે.